हेलो मित्रों, जेम बे तो हमें आपने बात करवाना छे विविध रोगों ना निदान माटे जनीन थेरापी नो उपयोग के विविध रोगों ना निदान माटे जनीन थेरापी केवी रीते उपयोगी छे एना विषे आपने माहिती मेळवी लईए। जनीन थेरापी ए आनुवंशिक रोगोनी सारवार माटे उपयोगी छे। आनुवंशिक वारसागत रोगोनी सारवार माटे जवाबदार छे, जेमां कोई बाळक के भ्रूणमां निदान करवामां जनीन क्षतिओनो सुधारो करवा माटे छे। कोई बाळकनुं जनीन जे वारसागत छे एमां अथवा तो कोई भ्रूण छे कि जेना निदान माटे करवामां आवे जनीन क्षति एटले के खामीने सुधारवा माटे करवामां आवे छे। रोगनी सारवार माटे जनीनोने व्यक्तिना कोषमां अथवा तो पेशीओमां प्रवेश करवामां आवे छे। जनीनमां प्रवेश कोषमां के पेशीओमां करीने एनी सारवार थई शके छे। जनीन थेरापीनो सौप्रथम उपयोग 1990માં 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએનએસ એ ડીએનએની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો। આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં આવશ્યક હોય છે। આ ઉત્સેચકનું કાર્ય શું છે તો રોગપ્રતિકારકતા, શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે જવાબદાર હોય છે। આ સમસ્યા એડીએનઓ માટે જવાબદાર જનીનના લોપ થવાથી એટલે કે એડિનોસાઇન ડીએનએસ જે ઉત્સેચક છે એના જનીન લોપ એટલે કે જનીન જ હતા નહીં, એના લોપ થવાને કારણે આ ખામી ઉત્પન્ન થઈ હતી। કેટલાક બાળકોમાં એડીએનઓ ઉપચાર અસ્થિમજ્જાના પ્રત્યારોપણ દ્વારા થાય છે। અસ્થિમજ્જા કે જેમાં આપણા બ્લડ સેલ્સ બને છે, એ અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ એને બહાર કાઢીને અન્ય વ્યક્તિનું જે મેચ થતું હોય તેવા અસ્થિમજ્જાને દાખલ કરવાથી દૂર કરી શકાય છે। જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કેટલાકમાં ઉત્સેચકને બદલી નાખવામાં આવે છે અને પછી નવો ઉત્સેચક દાખલ કરીને એની થેરાપી દ્વારા પણ કરવામાં આવે છે, જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ એટલે કે જે કંઈ પણ આપણો એડનોસાઇન ડીએનએસ છે એ આપવામાં આવે છે। સિરિંજ દ્વારા આ ઉત્સેચક શરીરમાં દાખલ કરવામાં આવે છે। ઉપયુક્ત બંને ક્રિયાઓની મર્યાદા એ છે કે બંને સંપૂર્ણપણે રોગ નાશ નથી, એટલે કે કયા બંને, એક તો અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ અને બીજું છે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી। આ બંને પ્રક્રિયા એવી છે એનું એક મર્યાદા એ છે કે સંપૂર્ણપણે આ રોગથી આપણે આ રોગને નાશ કરી શકવાના નથી। જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને સંવર્ધન કરવામાં આવે છે। કેમ કે લસિકા કોષો એક એવા છે કે જે આપણી રોગપ્રતિકારક શક્તિ ધરાવવા માટે જવાબદાર હોય છે, તો એના માટે જ આ રોગ એના માટે જ છે આ જે કંઈ પણ આપણું જનીન છે એને લોપ થઈ ગયેલો હોય છે, તો એની સારવાર માટે આપણે શું કરવાનું છે, સૌપ્રથમ લસિકા કોષોને બહાર કાઢીને સંવર્ધન કરવાના છે। સક્રિય એડીએ સીડીએનએનો લસિકા કોષોમાં પ્રવેશ કરવામાં આવે છે, જેને અંતમાં ડર્બીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે। જે આપણે રુધિરમાંથી લસિકા કોષો બહાર કાઢી દીધેલા છે એની અંદર સક્રિય એડીએ સીડીએનએનો પ્રવેશ કરવામાં આવે છે, અને આવું સક્રિય એડીએ સીડીએનએ લસિકા કોષો ધરાવતા હોય એને પાછું આપણા જે તે ડર્બીમાંથી લીધેલું હોય એ ડર્બીમાં દાખલ કરવામાં આવે છે। આમ છતાં આ કોષો અમર હોતા નથી, આવી રીતે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ કોષો હંમેશ માટે જીવતા રહેતા નથી। માટે જીનેટિકલી એન્જિનિયરના લસિકા કોષોને સમયાંતરે હૃદયના કોષોમાં દાખલ કરવાની જરૂર હોય છે, પરિણામે શું થાય તો આમ વારંવાર આવી રીતે એડીએ સીડીએનએની ટ્રીટમેન્ટ કરેલા લસિકા કોષોને વારંવાર રોગીના શરીરમાં દાખલ કરવા જરૂરી પડે છે। આમ છતાં જો મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલી એડીએને ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે। કાયમી ઉપચાર તમને ખ્યાલ હોય છે કે એડીએની ખામી હોય તેને દૂર કરવા માટેનો કાયમી ઉપચાર કયો છે, તો મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલું જે એડીએ છે એને ઉત્પન્ન કરતા જનીનોને શરૂઆતમાં જ ભ્રૂણીય અવસ્થામાં જ કોષમાં જ્યારે પ્રવેશ કરાવી દેવામાં આવે તો આપણે એનો હંમેશા માટે ઉપચાર શક્ય બનાવી શકીએ છીએ। તો મિત્રો, આ થઈ ગઈ વિવિધ રોગોના નિદાન માટે જનીન થેરાપીનો ઉપયોગ કરી એકવાર જોઈ લઈએ છીએ। જનીન થેરાપી આનુવંશિક રોગોની સારવાર માટે ઉપયોગી છે, જે વારસાગત હોય છે। આનુવંશિક જે આપણને પિતૃઓ પાસેથી મળેલા હોય છે એવા રોગની સારવાર માટે ઉપયોગી છે। તેમાં બાળક કે ભ્રૂણમાં જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એ ભ્રૂણના નિદાનમાં કરવામાં આવેલ જનીન ક્ષતિઓ એટલે કે જે પણ ખામીઓ છે
आवश्यक छे। आ समस्या एडीए માટે જવાબદાર જમીન આ સમસ્યા સારા કારણે સર્જાઈ તો એડીએ માટે જે જવાબદાર જમીન હતો એ હતો નહીં એ લોક થઈ ગયેલો હતો પરિણામે આ સમસ્યા સર્જાઈ હતી। કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા પણ થાય છે। અસ્થિમજ્જા સેના માટે જવાબદાર છે તો આપણા બ્લડ સેલ્સ છે એ બ્લડ સેલ્સ બનાવવાનું કામ કરે છે તો એ અસ્થિમજ્જાને બદલી નાખવાથી પણ એની સમસ્યા દૂર થાય છે। જ્યારે કેટલાકમાં ઉત્સર્જક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં છે આ એડીએ જે ઉત્સર્જક એડીએ માટે જવાબદાર ઉત્સર્જક છે એને ચેન્જ કરી નાખીને પણ એનો ઉપચાર કરવામાં આવે છે જેમાં સિરિંજ દ્વારા રોગીને જે કંઈ પણ સક્રિય સ્વરૂપમાં એડીએ છે એડીએ શરીરમાં દાખલ કરવામાં આવે છે। આ બંને પ્રક્રિયા છે એટલે અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સર્જક રિપ્લેસમેન્ટ થેરાપી આ બંને પ્રક્રિયા એવી છે કે એમાં સંપૂર્ણપણે રોગનો નાશ થઈ શકતો નથી। જનીન થેરાપીમાં સૌપ્રથમ શું કરવામાં આવશે તો રોગીના રુધિરમાંથી જે કંઈ પણ લસિકા કોષો છે એને બહાર કરીને એને સંવર્ધિત કરવામાં આવે છે। ત્યારબાદ એને એ લસિકા કોષોને એડીએ અને બીજું પણ સીડીએનએનનો એ લસિકા કોષોમાં પ્રવેશ કરવામાં આવશે જેને અંતમાં દર્દીમાં શરીરમાં પાછા એવા એડીએ પ્લસ સીડીએનએ ધરાવતા લસિકા કોષો દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે। આમ છતાં કોષો હંમેશા માટે જીવતા રહેતા નથી માટે જિનેટિકલી એન્જિનિયર લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં વારંવાર દાખલ કરવામાં આવવાની જરૂર પડે છે। આમ છતાં મજ્જાકીય કોષોને જો અલગ કરવામાં આવે તો એડીએ ઉત્પન્ન કરતા જનીનને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે છે તો તેને કાયમી ઉપચાર માટે શું કરવાનું છે તો મજ્જાકીય કોષોમાંથી કરવામાં આવે એડીએને ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં દાખલ કરવાના છે જેનાથી એનો કાયમી ઉપચાર કરી શકે છે। તો મિત્રો આપણે વાત કરી જનીન થેરાપીનો ઉપયોગ વિવિધ રોગોના નિદાન માટે। નેક્સ્ટ સેશનમાં હવે આપણે આગળના ટોપિક વિશે વાત કરીએ। થેન્ક યુ, જય અંબે।